नमस्कार मित्रों, गुज्जू नॉलेज परिवार नी अंदर तमारा बधानु हार्दिक स्वागत छे। आजना आपना आ वीडियो नी अंदर आपणे रमणभाई देसाई नुं जीवन अने तेमना साहित्य सर्जन विषय नी जानकारी मेळवीशुं। तो चलो वीडियो नी शरूआत करीए। रमणलाल देसाई, जेमनुं मूळ नाम रमणलाल वसंतलाल देसाई हतुं, जेमनो जन्म 12 मे 1892 नी अंदर वडोदरा जिल्लाना सिंदोर खाते थयो हतो। जेमनुं उपनाम युगमूर्ति वार्ताकार तरीके ओळखवामां आवे छे। જ્યારે ગુજરાતી ભાષામાં તેમણે વાર્તા પ્રધાન નવલકથાઓ ખૂબ જ જાણીતી બનેલી છે। તેમના પિતાનું નામ વસંતલાલ દેસાઈ અને માતાનું નામ મણિબહેન દેસાઈ હતું। તેમના જીવન વિશેની કેટલીક માહિતી મેળવીએ તો રમણલાલ દેસાઈનું કુટુંબ કાલોલનું વતની હતું। તેમના પિતા નાસ્તિક વૃત્તિના, જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા। વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિકના પ્રકાશિત કરતા હતા। તેમણે સિંદોરમાં 6ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ 1902માં વડોદરામાં આવ્યા અને શાખા શાળામાં દાખલો આપ્યો હતો। 1912માં તેમની સગાઈ કૈલાસવતી સાથે 8 વર્ષની ઉંમરે થઈ અને 1912માં તેમના લગ્ન થયા હતા। 1908માં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા, જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતના વિષયમાં નાપાસ થયા હતા। 1914માં પ્રથમ વર્ગ સાથે તેમણે BAની પદવી મેળવી હતી। તેમણે સંયુક્તા નાટક લખ્યું, જે 1915માં સુરત ખાતે યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું હતું। 1916માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં MAની પદવી મેળવી, પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શકતા તેમનું પ્રાધ્યાપન બનવાનું સ્વપ્ન પૂર્ણ ન થઈ શક્યું। તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર 1916માં તેઓ બરોડા રાજ્યના ક્લાર્ક તરીકે જોડાયા, જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને 1948માં તેમની નિવૃત્તિ થઈ। 20 સપ્ટેમ્બર 1954માં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું હતું। જ્યારે તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવિદ છે। રમણલાલ દેસાઈનું સાહિત્ય સર્જન જોઈએ તો તેમની નવલકથા રચનાઓની અંદર જયંત, દિવ્ય ચક્ષુ, બારેલો અગ્નિ, પૂર્ણિમા, શિરીષ, ગ્રામલક્ષ્મી, જે 1-4 ભાગની અંદર વિભાજિત થયેલું છે, ત્યારબાદ કોકિલા, હૃદયનાથ, ઠગ, ક્ષિતિજ, પ્રલય, બંસરી, હૃદય વિભૂતિ, ઝંઝાવત, બાલા જોગણનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ તેમની નવલિકા રચનાની અંદર હીરાની ચમક, સતી અને સ્વર્ગ, ધબકતા હૈયે, ઝાકળ, પંકજ, રસબિંદુ, કાંચન અને ગેરુનો સમાવેશ કરવામાં આવે છે। તેમની નાટક રચનાઓની અંદર સંયુક્તા, અંજની, શક્તિ હૃદય, શમણા અને નિહારિકાનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ તેમની એકાંકી સંગ્રહ રચનાઓની અંદર બૈજુ બાવરા, પરી અને રાજકુમાર, તપ અને રૂપ, ઉશ્કેરાયેલો આત્માનો સમાવેશ કરવામાં આવે છે। તેમની ચિંતન આધારિત કૃતિઓની અંદર અપ્સરા અને ગુજરાતનું ઘડતરનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે તેમની ઇતિહાસ આધારિત રચનાઓની અંદર ભારતીય સંસ્કૃતિ નામના પુસ્તકનો સમાવેશ કરવામાં આવે છે। તેમની ચરિત્ર પ્રધાન કૃતિઓની અંદર મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ અને સૌરભનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તેમની કવિતા રચનાઓની અંદર નિહારિકા અને શમણાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમની વિવેચન આધારિત કૃતિઓની અંદર ઉર્મી અને વિચાર, ત્યારબાદ સાહિત્ય અને ચિંતન, કલા ભાવના, જીવન અને સાહિત્યનો સમાવેશ થાય છે અને તેમની પ્રવાસ રચનાઓની અંદર પાવાગઢ અને રશિયા અને માનવ શાંતિનો સમાવેશ થાય છે। તેમની આત્મચરિત્ર રચનાઓની અંદર ગઈકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોને પ્રેસ કરી લેજો, જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલાં મળતા રહે। ત્યાં સુધી અમને રજા આપજો।